नमस्कार, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ સામે પ્રજાનો આક્રોશ. ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં મંત્રીનો ઘેરાવો કરી આક્રોશ ઠાલવ્યો. ભરૂચ અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી. ત્રણ દિવસ છતાં તંત્રની મદદ નહીં પહોંચી હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કર્યા. મદદ ને બદલે ભાજપના મંત્રીઓ દેખાડો કરવા આવતા પ્રજાનો આક્રોશનો ભોગ બને એ સ્વાભાવિક છે, જણાવ્યું કોંગ્રેસ વિધાનસભા નેતાએ. અંકલેશ્વરના ડીવા રોડ ઉપર આવેલ જયરામ સોસાયટી સહિતના સોસાયટીના સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ. પૂર બાદ પણ રાહત સામગ્રી પૂરી નહીં પાડવામાં આવતા લોકોએ મંત્રી કલેક્ટર સહિતના અધિકારીઓનો ઘેરાવો કર્યો. લોકોમાં ભારે રોષ જોઈ મંત્રીએ ભાગવું પડ્યું. અંકલેશ્વરના અવસર અને સર્જન બંગલોઝમાં સ્થાનિકોએ સ્થાનિક તંત્રની નિષ્કાળજીને લઈ રોષ ઠાલવ્યો. પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાય તો દૂર, સાફ સફાઈ પણ થતી નથી તેવો આક્ષેપ કર્યા. જૂના કાંસિયા ગામની પ્રાથમિક શાળા પૂરના પાણીમાં અત્યંત ક્ષતિગ્રસ્ત. શાળાના વર્ગો, શૈક્ષણિક સામગ્રી ઉપરાંત મધ્યાહન ભોજન માટેનો અનાજ સંપૂર્ણ નાશ. અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામની નર્મદાના પૂરે તારાજી સર્જી. સીમમાં આવેલ ખેતરો બેટમાં ફેરવાતા કેળ, તુવેર અને શેરડી તેમજ શાકભાજીનો ઊભો પાક નષ્ટ. વડાપ્રધાનના જન્મદિનના વધામણાને પગલે અમારે ઝેરી દવા પીવાનો વારો આવ્યો, જણાવ્યું ખેડૂતે. ભરૂચ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવેલ પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ દાંડિયા બજાર વિસ્તારમાં લોકોએ ઘેરાવો કરી રોષ ઠાલવ્યો હતો. નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નદી અને કાંઠાના વિસ્તારોમાં ભારે તારાજીનું સર્જન થયું હતું. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારો જેવા કે ફુરજા, દાંડિયા બજાર અને ધોળીકુઈ સહિતના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને પગલે દુકાનો અને મકાનોમાં પાણી પ્રવેશી જતા લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે. તંત્ર દ્વારા ઓછા પાણી આવશે તેવી જાણ કરવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા, જેને પગલે લોકોએ તે મુજબની તૈયારીઓ કરી હતી. પરંતુ વધુ પાણી આવી જતા પૂરે તારાજી સર્જી હતી, જેને કારણે લોકોએ પાયમાલ થવાનો વારો આવ્યો છે. ત્યારે આજે બે દિવસ બાદ પૂરના પાણી ઉતરી જતા ભરૂચના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ, ધારાસભ્ય રમેશ મિત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પાલિકાના કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, નગર સેવિકા સુરભી તમાકુવાલા સહિતના આગેવાનો ભરૂચમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં લોકોએ મંત્રી સહિત આગેવાનોનો ઘેરાવો કરી આક્રોશ ઠાલવ્યો હતો. લોકોનો આક્રોશ પારખી ગયેલા નેતાઓએ ચાલતી પકડી હતી. ભરૂચ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે લોકોનો હાલ બેહાલ થયા છે, ત્યારે આજ રોજ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો ચિત્તાર મેળવ્યો હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મૂકવામાં આવતા ભરૂચ નર્મદા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં આવેલ ગામોમાં પૂરના પાણી પ્રવેશી જતા લોકોની ઘરવખરી અને પશુધન તેમજ ખેતીના ઊભા પાકને પણ પાણીમાં તણાઈ જતા લોકો સાથે ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ કોંગ્રેસ વિધાનસભાના નેતા અમિત ચાવડા, રાજેન્દ્રસિંહ રાણા, આગેવાન સંદીપ મંગરોળા, નાઝુભાઈ ફળવાલા, શમશાદ અલી સૈયદ, હરેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનોએ ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના કડોદ સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારોનો ચિતાર મેળવ્યો હતો. સાથે 3 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર મદદ કરી શક્યું નથી, સાથે સહાય કે કેસ્ટોલની સહાય પણ આપી શક્યું નથી, વીજ પુરવઠો પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાઈ નથી તેવા આક્ષેપ કોંગ્રેસ વિધાનસભાના નેતાએ કર્યા છે અને જેના લીધે મદદને બદલે મંત્રીઓ દેખાડા કરવા ફરી રહ્યા હોવાથી પ્રજાના આક્રોશનો ભોગ બને છે એ પણ સ્વાભાવિક હોવાનું જણાવ્યું હતું.
ગામમાં પાણી વધારે આવી ગયું અને હવે અમે આવતી સપ્તાહ સુધી કોઈ લાઈટ બિલ, કોઈ કરવેરો, કોઈ ભરીએ નહીં. બહુ તકલીફ પડી ગામ લોકોને, ખાવાની પીવાની રહેવાની, અને ગામમાં ઘર સુધી એક ઘર ઉડવી જાય એટલું પાણી હતું. છેલ્લા 32 વર્ષ થયા મને, અમે અત્યાર સુધી આવી મોટી રેલ નથી જોઈ. આ પહેલી વખત એવું બનાવ બન્યો હશે કે આટલું ઝડપી પાણી અમને જાણ કર્યા વગર નહીં કોઈ પ્રશાસન અહીં આવ્યું છે, ના કલેક્ટર, મામલતદાર, ગામનો સરપંચ બી ઇનકેસ જોવા નથી આવ્યો અત્યાર સુધી. અને લોકોના ઘરોથી લઈને અનાજ કર્યાનું બધું ટોટલી બધાને લોસ થયો છે. ઢોર વાકડીથી લઈને ઘરમાં કોઈનું કંઈ બચ્યું નથી. ચાલો રેલ જોઈ છે, એ વખતે માફ હતું, આ વખતે માફ નહોતું. આ પ્રશાસને એમપી ગવર્મેન્ટ સાથે મિલી ભગતથી પાણી ડ્રોપ કર્યું છે. પશુપાલકોના જાનવર ગયા છે, ગરીબોની રોજીરોટી ગઈ છે, ઘર મકાનમાં કપડા લતા અનાજ પાણી બધું ગયું છે. અને એક મિનિટ આજ દિન સુધી પ્રશાસન તરફથી કોઈ મામલતદાર કલેક્ટર અહીંયા આવીને પૂછ્યું નથી. આ બાજુના ગામડાના સેવાભાઈ છોકરાઓ આવીને અનાજ પાણી કે બનાવેલું જમવાનું રસોડું આપી જાય છે. આજે આ નર્મદા કાંઠે ભરૂચ હોય, અંકલેશ્વર હોય, નર્મદા જિલ્લો હોય કે સમગ્ર નર્મદા કાંઠા વિસ્તારમાં, મહી કાંઠા વિસ્તારમાં જે રીતે પૂરથી તારાજી થઈ છે, આ કોઈ કુદરતી તારાજી કે કુદરતી પૂર નથી, પણ આ ઉત્સવ ગહેલી સરકાર સર્જિત આ પૂરની પરિસ્થિતિ છે. આજે સ્થળ મુલાકાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ, અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા માનભાઈ શ્રી શૈલેષભાઈ, અમારા સિનિયર આગેવાન માનભાઈ શ્રી તુષારભાઈ ચૌધરી, પ્રદેશ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહભાઈ, વિમલભાઈ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે અમે સ્થળોની મુલાકાત લઈ રહ્યા છીએ. અને એ જોતા એટલું સ્પષ્ટ છે, લોકોની રજૂઆત છે કે 2.5 લાખ ક્યુસેક કરતાં વધારે પાણી છોડવામાં આવે, પણ કોઈ પણ જાતની આગોતરી જાણ ના કરી, ચેતવણી ના આપી, જેથી કરીને કોઈને પણ સ્થળાંતર કરવાનો સમય પણ ના મળ્યો. આટલું બધું પાણી ઉપરવાસમાં વરસાદ હોય ને આવક હોય તો શું કામ રોકી રાખ્યું, અને એક સાથે 2.5 લાખ ક્યુસેક પાણી કેમ છોડવામાં આવ્યું, એ પ્રશ્ન દરેક આ વિસ્તારના લોકો પૂછી રહ્યા છે. તમારે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ ઉજવવો હોય, વધામણા કરવા હોય તો કરો, પણ તમારી ઉજવણીનો ભોગ આ સામાન્ય લોકો બન્યા છે. આજે જે રીતે ભરૂચ, અંકલેશ્વર અને નર્મદાના વિસ્તારોમાં જોયું છે કે લોકોના ઘરોમાં 10-10, 20-20 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, તમામ ઘર વખરી, એમની મિલકતો ખતમ થઈ ગઈ છે, લોકોના જીવ ગયા છે, અનેક પશુઓ ગુમ છે, મૃત્યુ પામ્યા છે, મોટા પ્રમાણમાં ખેતીના પાકને નુકસાન થયું છે, અને ધંધા વેપાર સાથે જોડાયેલા લોકોને પણ ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. ત્યારે આ તમામ લોકોની માગણી છે કે સરકારે ભલે ઉત્સવના પ્રેમમાં લોકોને તારાજ કર્યા હોય, પણ હવે જે રાહત કાર્ય થવું જોઈએ, હજુ સુધી એક પણ જગ્યાએ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ જાતનો સર્વે કરવામાં નથી આવ્યો, એક પણ વ્યક્તિને કેશ ડોલ ચૂકવવામાં નથી આવી, કોઈને પણ ઘર વકરી માટેની કોઈ મદદ કરવામાં નથી આવી. એ ખેતીનું નુકસાન હોય કે પશુઓનું નુકસાન હોય કે ધંધા વેપારનું નુકસાન હોય, કોઈ પણ જાતનો સર્વે કરવામાં નથી આવ્યો. ત્યારે અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક જે પણ સ્થળાંતર થયેલા અસરગ્રસ્ત લોકો છે એને કેશ ડોલ ચૂકવવામાં આવે, તમામ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, ઘર વખરી તમામ ખતમ થઈ ગઈ છે, અનાજ ખતમ થઈ ગયું છે, તો તાત્કાલિક ઘર વખરી માટેની સહાય ચૂકવવામાં આવે. ધંધા વેપારને નુકસાન થયું છે, ખેતીને નુકસાન થયું છે, પશુધનને નુકસાન થયું છે, તો તમામનો સર્વે કરી અને એના માટે સરકાર તાત્કાલિક રાહત પેકેજની જાહેર કરે. અને ખાસ કરીને આ માનવ સર્જિત, સરકાર સર્જિત જ્યારે આફત હોય, પૂર હોય, તો એના માટેની ન્યાયિક તપાસની પણ કોંગ્રેસ પક્ષ માગણી કરે છે કે ઉત્સવો ઉજવવા માટે, કોઈનો જન્મદિવસ ઉજવવા માટે લાખો લોકોનો ભોગ લેવાયો, લાખો લોકોને તારાજ કરવામાં આવ્યા, એની પાછળ કોણ જવાબદાર છે, એ નામદાર હાઈકોર્ટના જજના નેતૃત્વમાં એક SIT બને અને એના મારફત સમગ્ર પ્રકરણની તપાસ થવી જોઈએ. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 1 માં આવેલ સોસાયટીમાં પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે નીકળેલ પ્રભારી મંત્રી કુંવરજી હરપતે અને કલેક્ટર સહિતના અધિકારીઓનો લોકોએ ઘેરાવો કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
રવિવારે રાત્રે નર્મદા નદીમાં ભારે પૂર આવતા અંકલેશ્વર શહેરની 72થી વધુ સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અંકલેશ્વર શહેરની વિવિધ સોસાયટીઓમાં પૂરના પાણી ઘૂસી જતા લોકો પોતાનો સામાન લેવા પણ રહી શક્યા ન હતા. પૂરને પગલે ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂરના પાણી ઓસર્યા બાદ વહીવટીતંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા 600થી વધુ સફાઈ કામદારો અને મેડિકલ ટીમો પૂરગ્રસ્ત વિસ્તારમાં ઉતારવામાં આવી છે. ત્યારે આજરોજ મંત્રી અને ભરૂચના પ્રભારી મંત્રી કુંવરજી હડપતિ અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, આરડીસી NR ધાંધલ તેમજ મામલતદાર કિરણસિંહ રાજપૂત સહિતના અધિકારીઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા, જેઓનો અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી વિસ્તારમાં સર્જન બંગલોઝ સોસાયટીના સ્થાનિકોએ ઘેરાવો કર્યો હતો અને પોતાની વેદના ઠાલવી હતી. લોકોએ મંત્રી અને કલેક્ટરનો ઉધડો લીધો હતો. લોકોનો રોષ પારખી ગયેલા મંત્રી અને અધિકારીઓ ઉભી પૂછડીએ સ્થળ પરથી ભાગ્યા હતા. 3 દિવસથી અમારી સોસાયટીમાં જયારે ફૂલ પાણી ભરાયેલું હતું ત્યારે અમને નગરપાલિકાથી માંડીને અમારા જે ભાજપ સરકાર છે કે કોઈ બી સરકાર અમને કોઈ મદદ મળી નથી. 3 દિવસ તો અમે હવે પાણીમાં અમારે તરાઈને ઘરે આવવું પડ્યું. પ્લસ જયારે અમારે જરૂર હતી ત્યારે કોઈ નથી આવ્યા. આજે જયારે પાણી ઉસરી ગયા ત્યારે બધા પોતાનું સારું બતાવવા માટે આજે સોસાયટીમાં આવી ગયા છે. આટલું બધું ખબર હતી કે આગળ જે પાણી છોડાવવાનું હતું તો અમને કોઈ જાણ બી કરી નથી. એડવાન્સમાં અમારા દરેક ઘરોની અંદર મિનિમમ 3-4 લાખ કે 5 લાખનું નુકસાન છે દરેકના ઘરોની અંદર. તો અમે આ બધી પાર્ટીઓનો પૂર બહિષ્કાર કરીએ છીએ. તેમજ અમારે અત્યાર સુધી બતાવવા માટે તમે નથી આવ્યા તો હવે બી તમારી જરૂર નથી. અમે અમારી વ્યવસ્થા અમારી રીતે કરી લઈશું. પ્લસ આજે 4 દિવસ થઈ ગયા તો મ્યુનિસિપાલિટીનો કોઈ માણસ કચરો બી લેવાનો નથી. અમારા ઘરમાં ગંદકી છે, કોઈ કચરો લેવાનું નથી આવ્યું કે કોઈ સહાય, કોઈ ફૂડ પેકેટ બી અમને 5 રૂપિયાનું ફૂડ પેકેટ મળ્યું નથી. એક બિસ્કીટના પાકીટ માટે અમારે ભીખ માંગવી પડી. અમારા ઘરમાં કોઈ જ ખાવા માટેની વ્યવસ્થા નથી. 3 દિવસ સુધી અમે ભૂખા, લાઇટ વગર, તેમજ નાના નાના છોકરાઓ દૂધ વગર હતા. અને 3 દિવસ સુધી કોઈ આવ્યું નથી અમારી પાસે સહાય કરવા માટે. અને નહીં આવવાનું કારણ શું? અને જયારે નર્મદા ડેમમાં જો પાણી તમારું છોડાવવાનું હતું, આવું 19 લાખ ક્યુસેક પાણી છોડ્યું, એને તબક્કાવાર બી છોડી શકતા હતા. તમને ખબર હતી કે ઉપર આવતા 3 ડેમ ભરેલા હતા અને 3 ડેમમાંથી પાણી ઓવરફ્લો હતું, તો તમે પાણી કેમ ભરેલા નહીં છોડ્યું? નરેન્દ્ર મોદીની બર્થડે ઉજવવા માટેનો પ્લાનિંગ ભૂપેન્દ્રસિંહ કર્યો અને એની સજા અમને મળે સોસાયટીમાં. આજે આજે અમારા દરેકના ઘરમાં સામાન્ય માણસ, ગરીબ માણસ ની અંદર 17-4 લાખ નું નુકસાન છે. કઈ રીતે ભરપાઈ કરશે? અહીંયા ગાડી કશું જોવા રાજી નથી, આવ્યા ગાડીમાં તો પણ ઉભા રહેવા રાજી નથી કે ગાડીમાંથી પગ બહાર કાઢવા રાજી નથી. જે વ્યક્તિ બહાર પગ નથી મૂકી શકતો એને અહીંયા આવવાની જરૂર પણ શું હતી કે લોકો ભૂખે મરે છે અહીંયા ગાડી. કેટલા દિવસથી આ પરિસ્થિતિ? આ રવિવારની આવી સ્થિતિ છે. કંપનીઓ વાળાની ફરજ છે કે નગરપાલિકાની ફરજ છે? આજે કચરાના ઢગલા પડ્યા છે, એક કચરાનો ઢગલો પણ ઉચકવા આવ્યું નથી. એવા ગંઠોળા એવા ગંઠોળામાં પડી રહેલા છે છોકરાઓ લઈને નાના નાના. રોગ ચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે. ત્યારે આપણે અન્ય એક સ્થાનિક સાથે વાત કરીશું. ડેનિસ ચૌહાણ બોલું. આજે સોસાયટીમાં ઘણા બધા પાણી ચડી ગયા, કોઈ પ્રશાસન નું કઈ ઠેકાણું નતું. આજે પાણી ઉતરાય છે તો આજે જોવા આવ્યા છે કે કેવી હાલત છે. પણ હવે પછી નું શું કામગીરી થશે? તે રોગ ચાળો ફાટી નીકળશે, બધા નાના નાના છોકરા છે તેની માટે હું પ્રશાસન ની એક વિનંતી કરું છું કે જલ્દી થી એને કઈ નિકાલ કરો પાણી નો, કે જેથી કઈ દવા છંટાય કે એ રોગ ચાળો ફાટી ના નીકળે એ માટે હું સરકાર ને અપીલ કરું છું. લોકો ચાહી રહ્યા છે કે વહેલી તકે પાણીનો નિકાલ થાય અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે. સ્વચ્છતા જળવાય ત્યારે ત્યારબાદ રોગચાળો ફાટી ના નીકળે તે માટે તંત્ર દ્વારા મેડિકલની ટીમો પણ ઉતારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન વિનેશ પટેલ સાથે દેવેન્દ્ર વસાવા. ગુજરાત સરકારના પ્રભારી મંત્રી તરીકે મારા પ્રભારી જિલ્લો ભરૂચ, ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ વિધાનસભામાં પણ મેં મુલાકાત સવારે લીધી. ભરૂચની અંદર સાફ સફાઈ ખૂબ જોરમાં ચાલી રહ્યું છે. મારે સરકારી તંત્રને પણ અભિનંદન આપવા જોઈએ કે ગઈકાલથી આજ સુધીમાં મોટાભાગની સોસાયટીઓમાં સફાઈ કામગીરી ચાલુ થઈ રહી છે અને રોગચાળો ન પડે માટે તેની પણ તકેદારી રાખીને દવા પણ છંટકાવ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અને ત્યાંથી આજે ભરૂચથી અંકલેશ્વર વિધાનસભાની અંદર મારા ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ ના વિસ્તારમાં આવ્યો છું. આ વિસ્તારમાં પણ 384 જેટલી મારી જુદી જુદી નગરપાલિકાની ટીમે અહીં આવીને સફાઈ કામગીરી કરી છે અને રોગચાળો ન ફાટે તેના માટે દવાથી લઈને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને ખાસ કરીને હવે 37 જેટલી સોસાયટીઓમાં સફાઈ કામગીરી અંકલેશ્વરમાં બાકી છે. આજે સાંજ સુધીમાં આવી પણ પૂર્ણ થઈ જશે. અને જ્યારે પાણી આવ્યું ત્યારે પણ હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે લાઇસનિંગમાં હતો. જ્યાં જ્યાં પાણી ભરાયું તેની તકેદારી રાખીને મેં માહિતી આપી છે.
પશુ ચારા માટે પણ મેં સીએમ સાહેબ ને રજૂઆત કરીશ અને માનું ત્યાં સુધી આવતીકાલ સુધીમાં જે પશુઓ છે એમના માટે ચારાની વ્યવસ્થા પણ થઈ જશે અને આરોગ્ય માટેની પણ મેં વાત કરી હતી. આરોગ્યની ટીમ પણ અહીંયા દરેક જગ્યાથી આવી ગઈ છે અને સફાઈ ઝુંબેશ જોરમાં ચાલુ છે. અંકલેશ્વર શહેરમાં આવેલ અવસર અને સર્જન બંગલોઝમાં પૂરના પાણી ઓસર્યા બાદ કાદવ કિચડ સહિત સાફ સફાઈ નહીં થતા લોકોએ રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી છે. નર્મદા નદીમાં આવેલ વિનાશક પૂરને પગલે અંકલેશ્વર શહેરના દિવારોડ ઉપર આવેલ 72 સોસાયટીઓમાં પૂરના પાણી ફરી વળતા સ્થાનિકોની દયનીય સ્થિતિનું સર્જન થયું હતું. શહેરમાં આવેલ અવસર અને સર્જન બંગલોઝમાં 2 દિવસ બાદ પૂરના પાણી ઉતરી ગયા બાદ કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સ્થાનિકોએ મદદ માટે અનેકવાર સ્થાનિક નગરસેવકો અને તંત્રમાં જાણ કરવા છતાં કોઈ નગરસેવક તો ઠીક, નેતાઓ પણ નહીં ફરકતા લોકોમાં ભારે તંત્ર સાથે નેતાઓ સામે પણ નારાજગી જોવા મળી હતી. સાફ સફાઈની વાતો વચ્ચે લોકોએ પોતાના ઘરોમાંથી બહાર મૂકેલો કચરો લેવા માટે પણ નગરપાલિકા સફાઈકર્મીઓ આવ્યા નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. તંત્ર અને નેતાઓના બદલે આજુબાજુના ગામના લોકોએ સોસાયટીમાં પોતાના સ્વ ખર્ચે આવી ફૂડ પેકેટ અને પાણીની સુવિધા આપી હોવાનું પણ જણાવ્યું હતું. ચૂંટણી સમયે વોટ માંગવા આવતા નેતાઓ સામે આ સોસાયટીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. અમે આ અમારું સર્જન બંગલો છે જે વોર્ડ નંબર 1 માં આવીએ છે અને અમારા વોર્ડ નંબર 1 ના આજ દિન સુધી આજે 3-4 દિવસ થયા કોઈ એકે કોર્પોરેટરને ફુરસત મળી નથી અહીંયા જોવા આવવાની અને અહીંયા કોઈ જાતની સગવડ આપવામાં નથી આવી. નથી ફૂડ પેકેટ આવ્યા, નથી પાણી આવ્યું કે નથી કોઈ જોવા આવ્યું, કોઈ સહાય કરવા માટે કોઈ પણ જોવા આવ્યું નથી. ગામડાના લોકો જ આવેલા છે, બાકી કોઈ આવ્યું નથી. હા, આજુબાજુના ગામડા વાળા સારા હતા કે જે આવીને અહીંયા અમને અડધી રાતે આવીને ટિફિનની સહાય બધું કર્યું, પણ હજુ સુધી અમે જાતે પાણી સીખ કે પીવાના પાણીની બી મદદ મેં એમને 4 વાર કીધું કે આખી સોસાયટીમાં પીવાના પાણીની તકલીફ છે, છતાં પણ એક બી વાર એમને એવું કીધું કે આવી જશે, પણ કોઈ આવ્યું નથી. આજે 4 દિવસથી અમે લોકો ફસાયેલા હતા. છોકરાઓની પાસે અમારી પાસે જે કહ્યું હતું અમે છોકરાઓને પ્રોવાઈડ કરી શક્યા, પણ બીજું કઈ જ કરવા માટે અમે લાચાર હતા તો શું કરીએ? એ લોકોની કોઈ જવાબદારી નહીં હતી અમારા માટે. અમે સોસાયટીનું રજીસ્ટ્રેશન નગરપાલિકામાં કરાવ્યું છે, તો શું તમને ખબર નથી સર્જન બંગલોઝ કઈ જગ્યાએ આવ્યું છે? 104 મકાન છે અમારી સોસાયટીમાં, તો શું એ લોકોની કોઈ જવાબદારી જેવું છે જ નથી? અમે નાના છોકરાઓની સાથે મેરેજ કરીને કેમ રહીએ એ અમારું મન જાણે છે. અમે એક ઘર મેં મારી જાતે મારા ફોન પરથી એટલા બધા કોર્પોરેટરોને ફોન કર્યા છે કે કોઈ કોર્પોરેટરનો જવાબ એક જ હતો, અમે આવીશું, પણ કોઈ કરતા કોઈ આવ્યું નથી. અને કહેવા છતાં પણ એવું નથી કે ચાલો આજે પાણી ઉતરી ગયા ને 2 દિવસ થયા. અમારા આજુબાજુના ગામના ટ્રેક્ટરો આવીને આજુબાજુના ગામના લોકો પાણી આપી ગયા, એ શું અમારું ઘર સાફ કરવાની, અમારો સોસાયટી સાફ કરવાની એ લોકોની જવાબદારી નથી? ફોન કરવા છતાં એમ કે છે કે અમે વોટનું શું, વોટ અત્યારે તમારે આપવાના છે? હેતલ પટેલ બોલું છું, સર્જન સોસાયટી માંથી. આ સોસાયટી ની અંદર નગરપાલિકામાંથી એક પણ સાધન આવ્યું નથી, પાણી આવ્યું નથી, કચરા વાળા એવા કોઈ પણ વસ્તુની સુવિધા મળી નથી. અને અમે લોકો 9 વાગ્યાના પાણીમાં ફસાયેલા હતા, અમને બચાવવા માટે પણ કોઈ નથી આવ્યું, જોવા માટે પણ કોઈ નથી આવ્યું, અને બોટ પણ કોઈ નથી આવી. ફોન કરી સાંધાનો સોસાયટી પાસે હતા, અમે એક જગ્યાએ ધાબા ઉપર બેસી રહેલા હતા, ત્યાં અમને બચાવવા માટે કોઈ નથી આવ્યું. અમારા છોકરા નાના નાના લઈને બેઠેલા, અમને કોઈ નથી આવ્યું. રાત્રે પણ નહીં, દિવસ નહીં, 2 દિવસ અમે ત્યાં પાણીમાં ફસાયેલા રહ્યા. બોટ વાળા આવે ને જાય છે, અમને જોઈ છે, છતાં પણ અમને કોઈ મદદ કરવા તૈયાર નહોતું. જોઈને જતા રહે છે, ખાલી પડતા હતા, પણ અમને બહાર નથી કાઢ્યા. અમારા નાના નાના છોકરાઓ લઈને સુવિધા કરવી જરૂરી છે. એમની પાસે સાધનો પૂરતા રાખે એમની જવાબદારી છે, અમને કોઈ મદદ મળી નથી. અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામની પ્રાથમિક શાળા પૂરના પાણીમાં અત્યંત ક્ષતિગ્રસ્ત થવા પામી હતી. શાળાના વર્ગો, શૈક્ષણિક સામગ્રી ઉપરાંત મધ્યાહન ભોજન માટેનું અનાજ સંપૂર્ણ નાશ પામ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નદીને અડીને આવેલા જૂના કાંસિયા ગામની પ્રાથમિક શાળા આખે આખી પૂરના પાણીમાં ગરક થઈ જતાં વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું હતું. શાળામાં તમામ શૈક્ષણિક રેકોર્ડ સામગ્રી, દફતરો,
પાઠ્યપુસ્તકો ટીવી સહિતના ઉપકરણો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા। શાળાના વર્ગખંડોમાં ઘૂંટણ સુધીના માટીના થર બાજી ગયેલા જોવા મળ્યા હતા। હવે જ્યારે પૂરના પાણી ઓસરી જતા શાળાના શિક્ષકો આવતા સ્થાનિકો કેટલાક વિદ્યાર્થીઓની મદદથી સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી। જ્યારે દીવા રોડ ઉપર આવેલ સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે પણ પૂરના પાણી પ્રવેશી જતા સ્ટાફ દ્વારા પાણી ઉતર્યા બાદ સાફ સફાઈ હાથ ધરાઈ છે। જૂના કસે શાળામાં આ રવિવારે એકદમ ઓચિંતું પાણી આવી ગયું તો અમે આવ્યા સવારમાં, આવીને બધો સામાન નીચેથી ઉપર છાટલી પર ચડાવ્યો અને બધું જ મૂકીને અમે નીકળ્યા તો આવ્યા ત્યારે પાણી નહોતું કાશ્યાથી, પણ ગયા ત્યારે પાણીમાં ઘેરાઈ ગયા, બેરે બેરે ગાડી વાળી ધક્કો મારીને લઈ ગયા અને પછી હવે આવ્યા ને તો ઉપર બધું ઉપરથી બધું પડીને નષ્ટ જ થઈ ગયું, મતલબ કશું કામ લાગે એવું નથી અહીંયા, અને બધું જ મતલબ જે શાળામાં દફતર હતું તે બધું જ ભીનું થઈ ગયેલું છે સાહેબ, એટલે કશું જ, અને પગ મૂકવા જઈએ તો એ લપસી પડાય છે એમ, અહીંયાથી માણ માણ વાળી માટી ને બધું ભરાઈ ગયેલું ને એટલે જેમ જેમ દરવાજો ખોલ, દરવાજો બી નહોતો ખોલતો, આ ભાઈની મદદથી વળી દરવાજો બરાબર એ ફિટ થઈ ગયેલો, તે ખોલવામાં બી બહુ તકલીફ પડી અને ઉપર ચડતા જ વળી હું બી પડતા પડતા રહી ગઈ વળી, કારણ કે ચપ્પલ પહેરેલ ચપ્પલ કાઢ નાખે તો બી પગે વળી એટલી માટી એ લીસી છે એટલે પડી જ જવાય છે એમ, અને તરત જ વળી અને બધું જ દફતર મતલબ ઉપરથી બધું નીચે પડી અને બધું નષ્ટ જ થઈ ગયું, કારણ કે છેક સુધી પાણી ભરાઈ ગયા એટલે બધું નષ્ટ જ થઈ ગયું છે, મતલબ અમે કોથળીઓમાં ભરી ભરીને ઉપર ચડાવીને ગયેલા, ટીવી ને બધું ઉપર ઉપરથી નીચે પડ્યું છે। નર્મદા નદીમાં વિક્રમજનક રેલે વિકર્મી નુકસાની, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખેડૂતોને રૂપિયા 3,000 કરોડની નુકસાની કરી હોવાનો ખેત સાથે દાવો જિલ્લા ખેડૂત સમાજે કર્યો છે। નર્મદા નદીમાં પૂર અને ડેમમાંથી છોડાયેલા વિક્રમજનક 18 લાખ ક્યુસેક પાણી 60 કલાક બાદ ઉતરતા હવે પાણી પાણી બાદ તબાહી તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં નદી કાંઠાના 214 ગામોમાં ખેતી ઘોડાપુરમાં સફાચટ થઈ ગઈ છે। કઠોળ, શાકભાજી, કેળા, શેરડી, કપાસ સહિતના પાકો સાફ થઈ ગયા છે। ભરૂચ નર્મદા ખેડૂત સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર કરમરિયાએ જણાવ્યું હતું કે બંને જિલ્લાના 214 ગામમાં 3 લાખ હેક્ટરમાં ખેતી નષ્ટ થઈ ગઈ છે, ખેડૂતો પાયમાલ બન્યા છે, હેક્ટર દીઠ 1 લાખની ખાલી મહેનત, બિયારણ, મજૂરી, ડીઝલ, જંતુનાશક દવાઓનો જ ખર્ચ ગણતા 1 લાખનું નુકસાન છે, જે જોતા બંને જિલ્લાના ખેડૂતોને અને તેમની ખેતીને 3,000 કરોડનો મરણતોડ ફટકો પડ્યો છે। ભરૂચ નર્મદા ખેડૂત સમાજ ગુજરાત સમાજને સાથે રાખીને ઝડપી ખેતીમાં નુકસાનીનો સર્વે કરાવી જેમ બને તેમ ત્વરાએ ખેડૂતોને વળતર ચૂકવવા રજૂઆત કરનાર છે, સાથે જ મિનિમમ 2 હેક્ટરની મર્યાદામાં નહીં પણ ખેડૂતની જમીન પ્રમાણે નુકસાનીના વળતરની ખેડૂતો દ્વારા તંત્ર અને સરકારમાં રજૂઆત કરવામાં આવનાર છે। ભરૂચ તાલુકાના સુકલતીત સહિતના ગામોમાં પૂરના પાણી ફરી વળતા 2 સંતાનોના પિતાનું મોત નીપજ્યું હતું। નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે મૂંગા પશુઓના મોત નીપજ્યા હતા, પરંતુ હવે ધીરે ધીરે પાણી ઉતરતા લોકોએ પણ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। ભરૂચ તાલુકાના સુકલતીત ગામ ખાતે 2 સંતાનોના પિતાનું મોત નીપજ્યું હોવાનું ડિઝાસ્ટર તંત્ર દ્વારા જાણવા મળ્યું છે। સુકલતીત ગામે પૂરના પાણીમાં 27 વર્ષીય યુવાન રાકેશ સોમાભાઈ વસાવા ડૂબી ગયો હતો, જેનો મૃતદેહ મળી આવ્યો છે। મારું નામ વસાવા હરેશ કુમાર મણીલાલ, આ મારી સાસરી થાય, મેં અહીંયા સાથે છે તે મારા સસરા છે, આ રેલ પાણી છૂટ્યું ને એમાં અમે બધા નીકળ્યા નાહી છૂટા હતા, ને પછી બીજા દિવસે કે ત્રીજા દિવસે પાણી નીચે આવ્યું, ઉતરી ગયું, એટલે અમે લોકો ઘરની સાફસફાઈ માટે આવ્યા તો અમે વાસણ ઢૂંઢતા ઢૂંઢતા રોડ બાજુ ગયા, ત્યાં એ બાજુ ગટર કે એવું કંઈ છે, ત્યાં એક બોડી ડેડ બોડી ઉઠી, એ મા સસરાના પગમાં અથડાઈ અને અમે સીધા કરીને જોયું, ત્યાં તો મા સસરા કે આ તો કે રાકેશ છે, તો કે પછી બહાર લઈ ગયા અને પછી એને નવડાવ્યો, ત્યાં પછી પોલીસને ઇન્ડિકેશન માટે બોલાવ્યા, અને બીજું એમનું કોઈ પરિવાર અહીં નહોતું અને 2 છોકરીઓ છે નાની, એમની મિસિસ છે અને એક એનો નાનો ભાઈ છે। શું નામ તમારું, એ ક્યાંના રહેવાસી? સંગીતાબેન રાકેશ શીખલેતી। અચાનક જ પાણી આવી ગયું, અમે લોકો જતા હતા ઘેરે, નીકોળા ગયા અને ઘરેથી મારા ઘરવાળા પાછા વળીને સામાન કંઈ લેવા આવ્યા, ત્યાર પછી અમે મહિલાની તો મારા દિયરીને શોધવા આવ્યા, પોલીસને બી જાણ કરી છે આવીએ છે, શોધશે મળી જશે એવું ક્યાં કર્યા, પણ બીજા દિવસે પછી એ મહિલા। અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા સીમમાં પૂરના પાણી યથાવત રહેતા તારાજીના દ્રશ્યો સર્જાતા ખેડૂતો પાયમાલ બની ગયા છે। રવિવારે રાત્રે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડી મૂકવામાં આવતા ભરૂચ જિલ્લામાં પૂરના પાણી ફરી વળતા તારાજીના દ્રશ્યો સર્જાયા હતા।
છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડી ટાંક્યો હોવાનું માનવામાં આવે છે। પૂરના પ્રકોપને પગલે લોકોને પાયમાલ થવાનો વારો આવ્યો છે, ત્યારે નર્મદા નદી કિનારે આવેલ જૂના કાંસિયા સીમમાં પણ પૂરના પાણી ફરી વળતા મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે। આ ખેતરોમાં રહેલ તુવેર, શેરડી અને કેળ તેમજ કારેલા, ભીંડા સહિત શાકભાજીનો ઊભો પાક નષ્ટ થઈ ગયો છે। આ વર્ષે આવેલ પૂરને પગલે લોકો સાથે ખેડૂતોએ પણ રડવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ 100% નુકસાન થયું હોવાના આક્ષેપ કર્યા છે। એક તરફ વીજ પુરવઠા ડૂલ છે તો બીજી તરફ ખેતીનો ઊભો પાક નષ્ટ થયો હોવાનું ખેડૂતો દાવો કરી રહ્યા છે અને આટલા મોટા નુકસાનથી ખેડૂતોએ દવા પીવાનો વારો આવ્યો છે। સાથે ખેડૂતોએ જો રાજકોટમાં પૂર આવ્યું હોત તો હેલિકોપ્ટર નજરે પડ્યા હોત, પરંતુ દુઃખની વાત એ છે કે વડાપ્રધાનના જન્મદિનના વધામણાને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। જ્યારે જૂના કાંસિયા ગામના લાલવાડી વિસ્તારમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરી તણાઈ જવાથી લોકો સરકારી સહાયની રાહ જોઈને બેઠા છે। લોકો પાસે જમવાની વ્યવસ્થા કે પહેરવાના કપડાં પણ નથી રહ્યા તેવા હાલ જોવા મળ્યા હતા, ત્યારે આ બેઘર બનેલા લોકોની બહારે સંસ્થાઓ કે તંત્ર આગળ આવે તે અત્યંત જરૂરી છે। રણજીતભાઈ છોટુભાઈ વસાવા, રણજીતભાઈ શું પરિસ્થિતિ છે તમારી? બહુ ખરાબ કન્ડિશન છે। આ કેરોનું બહુ નુકસાન છે, બહુ જલ્દી નુકસાન થયેલું છે બધું। આ કેરોમાં પાણી ભરાઈ ગયું છે? ના ના, બસ છે, બહુ એ ગાડી બહુ નુકસાન થયેલું છે ને કેરોનું બી બહુ નુકસાન થયું છે ને આ બધું બહુ નુકસાન થયેલું છે ને અમને પૈસાનું બી બહુ નુકસાન થયું, બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ। નાસ્તો એટલો આવ્યો છે, કશું આવ્યું નહીં ને, તારે બી કંઈ નથી હજી આવું જ છે વળી, તમે જોવો તો ખરાબ પરિસ્થિતિ કેવી છે રે, શું હોય ઘરમાં કપડાં કશું રહ્યું નથી, ગોદરા બોદરા બધું ખેરાઈ ગયું છે, ઘર બહાર કશું નહીં, નવા કાંસિયામાં બી નહીં। આ છોકરી દિવ્યાંગ છે, એ બેરી ગુંગી છે, પણ એના બી બધા ડોક્યુમેન્ટ ફલાઈ ગયા છે ને અમારું અનાજ પાણી બધું જ બોળાઈ ગયું છે, કશું નથી, અમે પાસે ઘેર બી નથી। પ્રવીણભાઈ લાલવાડી સાહેબ, મારું કશું વેચ્યું નથી, અનાજ પૈસા તેલ ચોખા કશું, અમારા કપડાં પહેરવા શું નથી, કાલે ખાલી નાસ્તો વેચવા આવેલા, કોઈ ધારાસભ્ય કે કોઈ આવ્યું નથી। અમારા ગામના લોકો એટલું સારા છે કે અમારા રાતના સરપંચને કીધું કે અમે નહીં જ્યાં જીવ બચાવી લે, અચાનક માની છોડ્યો અમે જઈએ કઈ, અમારા નવા કાંસિયા ઘર છે બટ કે તેવી કોઈ કોટર વોટર મળતી નથી, તમને જાણ કરવામાં જાણ બાર કશું આવ્યું નથી, કેટલું પાણી ના એવું કશું નહીં કીધું, ખાલી અમારે અગાડ એક દિવસ અગાડ કીધેલું કે ભાઈ થોડું પાણી આવશે, એટલે થોડું પાણી આવશે એટલે ખાલી એટલું કહીને આવી ગયેલો હશે, આવે પણ રાતના પણ અમે કોઈ કહેવાય એવું નથી। ખેતીમાં તો 100% નુકસાન છે, કશું જ બચ્યું નથી, તુવેરથી માંડીને શાકભાજી કેળ બેર શેરડી બેરડી બધું ટોટલી નાશ પામી ગયેલો છે, કારણ કે ઉપરવાસમાંથી પાણી એવું છોડવામાં આવ્યું અમે કશું બચાવી શક્યા નથી, ઘરમાં બી કશું કરવા પામ્યા નથી, વહીવટીતંત્ર કોઈ જોવા આવ્યું નથી, અમે આજે સવારના લાઈટ માટે દોડધામ કરીએ છીએ, જીબી વાળા બી કોઈ જોવા આવ્યું નથી અહીંયા। તમે કોને રજૂઆત કરી આવી, કોઈને કરી છે? આજે સરકાર શ્રીને જ રજૂઆત કરવી પડે ને, ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું, આજે મોદી સાહેબની બર્થડે હતી 17 તારીખે, તો મુખ્યમંત્રી શ્રી વઢામણા કરવા ગયા તો મુખ્યમંત્રી સાહેબનો એક હેલિકોપ્ટર જોવામાં નથી આવ્યું, આજે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જો પાણી આવ્યું હોય પૂર તો ઉપર હેલિકોપ્ટર દોડતા થઈ જાય, આજે રાજપીપળાથી કંટિયા જ્યાં સુધી એક હેલિકોપ્ટર જોવામાં નથી આવ્યું। ભરૂચ શહેર જિલ્લામાં આવેલ ગણેશ પંડાલોમાં પ્રથમ દિવસે અગ્રગણ્ય નાગરિકોએ ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી। ઝઘડિયા તાલુકામાં નીચાણવાળા ગામોમાં પૂરના પાણી ફરી વળતા ગરક થઈ ગયા છે। ભરૂચ જિલ્લામાં પૂરને પગલે તારાજી સર્જાઈ છે, ત્યારે ઝઘડિયા તાલુકામાં પણ પૂરના પાણી ફરી વળતા અનેક ગામોમાં 3 દિવસ બાદ પણ પૂરના પાણી યથાવત જોવા મળી રહ્યા છે। ઝઘડિયા તાલુકાનું 400 લોકોની વસ્તી ધરાવતું જૂનાપોર ગામ આખે આખું પાણીમાં ગરકાવ થયું છે। ગામના તમામ લોકોને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા, પરંતુ ગરીબ આદિવાસી લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ જતા તેઓની હાલત દયનીય બની છે। હાલ પાણી ઓસર્યા બાદ જૂનાપોર ગામના તમામ મકાનો જમીનદોસ્ત બન્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ઝઘડિયા તાલુકામાં 1000 એકર ખેતીના પાકનો નાશ પણ થયો છે, એક એક ખેડૂતને માથે 8-10 લાખનું નુકસાન થયું છે,
53 वर्ष बाद फरी एक वार मां नर्मदाए रौद्र स्वरूप धारण करता पुनः एक वार पूरना पाणीमां डूबता गामों जोवा मळ्या छे। भरूच जिला कोंग्रेस समितिना प्रमुख परिमलसिंह राणानी कारने भरूच वडोदरा हाईवे अकस्मात नड़ता तेनो आबाद बचाव थयो हतो। भरूच तालुकाना अमलेश्वर गामना अने भरूच जिला कोंग्रेस समितिना प्रमुख परिमलसिंह राणा आज रोज पोतानी कारमां सवार थई भरूच तरफ आवी रह्या हता। ते दरमियान सेगवा गाम पासे तुलसी होटल नजीक डम्पर चालके परिमलसिंह राणानी कारने टक्कर मारता अकस्मात सर्जायो हतो। आ अकस्मातमां तेओનો આબાદ બચાવ થયો હતો, જ્યારે કારને નુકસાન થયું હતું। અકસ્માતને પગલે કોંગ્રેસના કાર્યકરો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। समाचार पूर्ण करता पहला एक नजर मुख्य समाचार पर। भरूचमां प्रभारी मंत्री कुंवरजी हड़पती सामे प्रजानो आक्रोश। भरूचना दांडिया बजार विस्तारमां मंत्रीनो घेराव करी आक्रोश ठालव्यो। भरूच अंकलेश्वरना पूरग्रस्त विस्तारोनी कोंग्रेस प्रतिनिधि मंडळे मुलाकात लीधी। 3 दिवस छतां तंत्रनी मदद नहीं पहुंची होवाना अमित चावड़ाए आक्षेप कर्या। मददने बदले भाजपना मंत्रीओ देखाड़ो करवा आवता प्रजानो आक्रोशनो भोग बने ए स्वाभाविक छे। અંકલેશ્વર ના અવસર અને સર્જન બંગલોઝ માં સ્થાનિકો એ સ્થાનિક તંત્ર ની નિષ્કાળજી ને લઈ રોષ ઠાલવ્યો। પૂરગ્રસ્ત વિસ્તાર માં સહાય તો દૂર, સાફ સફાઈ પણ થતી નથી તેવા આક્ષેપ કર્યા। જૂના કાંસિયા ગામની પ્રાથમિક શાળા પૂરના પાણીમાં અત્યંત ક્ષતિગ્રસ્ત। શાળાના વર્ગો, શૈક્ષણિક સામગ્રી ઉપરાંત મધ્યાહન ભોજન માટેનો અનાજ સંપૂર્ણ નાશ। અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામની નર્મદાના પૂરે તારાજી સર્જી। સીમમાં આવેલ ખેતરો બેટમાં ફેરવાતા કેળ, તુવેર અને શેરડી તેમજ શાકભાજીનો ઉભો પાક નષ્ટ। વડાપ્રધાનના જન્મદિનના વધામણાને પગલે અમારે ઝેરી દવા પીવાનો વારો આવ્યો, જણાવ્યું ખેડૂતે। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।